कच्छ જિલ્લામાં અંજાર તાલુકાના નવી દુધઈ ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાના અધ્યક્ષ સ્થાને તેમજ અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। સરકારશ્રીની વિદ્યુત ક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રીની દીર્ઘદ્રષ્ટિને બિરદાવીને જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકારના સતત પ્રયાસોથી આજે ભારતનું કોઈ જ ગામ વીજળી વિનાનું રહ્યું નથી। 24 કલાક વીજળી મળી રહી હોવાથી ગામડાઓ આજે દીપી ઉઠ્યા છે। વીજળીના લીધે ખેતીની આવકમાં વધારો થયો છે અને ખેડૂતોની મહેનત ઘટી છે। અવિરત વીજ પ્રવાહના લીધે વિદ્યાર્થીઓ ઇન્ટરનેટના માધ્યમથી ઘેર બેઠા જ અભ્યાસ અને ભરતી પરીક્ષાની તૈયારી કરીને પોતાનું અમૂલ્ય ભવિષ્ય ઘડી રહ્યા છે। વીજળીના લીધે મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। મહિલાઓ ઘર બેઠા ઘરકામની સાથે અન્ય આવક રળી રહી છે તો વિક્ષેપ વિનાનો વીજ પુરવઠો આપીને સરકારે અનેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે। સરકારે વીજ વિતરણનું માળખું મજબૂત અને ડિજિટલ બનાવ્યું છે તો કોઈપણ વિસ્તારમાં ફોલ્ટ સર્જાય તો તેને સરળતાથી શોધીને મિનિટોમાં તેનું નિવારણ લાવી શકાય તેવી વ્યવસ્થા આજે ઉપલબ્ધ છે। ગુજરાતના એક છેડાથી ઉત્પન્ન થયેલી વીજળી આપણે ગુજરાતના બીજા છેડે મોકલી રહ્યા છીએ તેવી સુંદર વિતરણ વ્યવસ્થા આપણે ત્યાં છે। પ્રમુખશ્રીએ રિન્યુએબલ એનર્જીને લઈને કહ્યું કે આપણી સરકાર હવે આ રિન્યુએબલ એનર્જીને પ્રાધાન્ય આપી રહી છે। આ પ્રસંગે અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં 24 કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો હતો। ગુજરાતના ગામડે ગામડે આજે વીજળી મળી રહી છે। સરકાર હંમેશા લોકોની સુખાકારી માટે કાર્યરત છે અને તેના લીધે જ સુવિધાયુક્ત વીજ માળખું ગુજરાતમાં શક્ય બન્યું છે। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યુત ક્ષેત્રની વિવિધ રાજ્યોની પ્રગતિને દર્શાવતી ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી તો લાભાર્થીઓને સરકારના પ્રયાસોના લીધે વીજળીને લગતી વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે તેના વિશે પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વિદ્યુત ક્ષેત્રની વિવિધ સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે 25 જુલાઈથી 30 જુલાઈ સુધી દેશના 773 જિલ્લામાં વીજળી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મશરૂભાઈ રબારી અને મ્યાઝરભાઈ છાંગા, દુધઈ સરપંચ રાધુભાઈ આહિર, અગ્રણી સર્વ શંભુભાઈ આહિર, ધનજીભાઈ હુંબલ, કાનજીભાઈ આહિર, ગોપાલભાઈ માતા, બોરાભાઈ છાંગા, વિજેન્દ્રસિંહ અહલાવત, એસડીએમ અંજાર મેહુલભાઈ દેસાઈ, મામલતદાર મેહુલભાઈ ડાભાણી, પીજીવીસીએલ અંજાર અધિક્ષક ઇજનેર બીડી ઝાલાવાડિયા, પાવરગ્રીડ જનરલ મેનેજર સુગ્રીવ પાંડે, પાવરગ્રીડ ચીફ મેનેજર ગુંદા નરેશ, ગાંધીધામ કાર્યપાલક ઇજનેર ડીઆર ગાડિયા, બચાઉ કાર્યપાલક ઇજનેર વીજે દઢાણીયા, અંજાર કાર્યપાલક ઇજનેર કે ઓઝા, એકાઉન્ટન્ટ ઓફિસર બીકે મહેશ્વરી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચશ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ। અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે। આ માટે અમારું સરનામું નોંધી લેશો, પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ। સંપર્ક નંબર માનસિંહ બી સોનીગરા 9427272279, રતનસિંહ સોનીગરા 9879256289।